નમસ્કાર દોસ્તો, મિત્રો કેમ છો? મજામાં હું છું. આપનો દોસ્ત કમલેશ મોદી. મોરબીથી દોસ્તો, આપણે રાજકોટનું નામ પડે તો રાજકોટની ચટણી તમને તો ખબર જ છે. જો રસિકભાઈ ચેવડાવાળા, એની શરૂઆત અહીંયાથી થઈ હતી એ ચટણી. અને ખાસ તો આપણે જે શ્રાવણ મહિનો આવી ગયો છે તો મહાદેવ અને મહાદેવની જે આપણે બહાર રહ્યા હોય અને શ્રાવણ મહિનો જે પણ રહ્યા હોય તો એના માટે ફરાળ, તો ફરાળી પેટીસ અહીંયા બહુ વખણાય છે. તો આપણે ફરાળી પેટીસ ખાવા માટે આવ્યા છે અને ફરાળી વસ્તુ પણ અને અહીંથી પણ આપણે ઘરે પણ બધું લઈ જવાના છે. તો ચાલો આજે અમે શું લઈ જવાના છે અને અહીંયા તમને શું બતાવવાના છે, ચાલો જો. તો આપણે જે શરૂઆત કરતા પહેલા તમારું નામ પહેલા અમને. મારું નામ કેતન ચોટાઈ છે. કેતનભાઈ. રસિકભાઈ તમારા? મારા ગ્રાન્ડ ફાધર થાય. હું થર્ડ જનરેશન છું. બરાબર. આપણે કેટલા વર્ષથી અહીંયા? આપણે અત્યારે 50મું વર્ષ રનિંગ છે આપણું. આ 50મું વર્ષ થઈ ગયું રનિંગ. તો આપણે ઈગડી સૌથી વધારે લોકો ચટણી માટે તો તમારું જગ મશહૂર છે. રાજકોટની અંદર તો નામ પડે ને રાજકોટનું, તો ચટણી માટે તો ખાસ. જે લીલી ચટણીની અંદર આપણે વસ્તુ શું શું આવતી, કદાચ ઘરે કોઈને બનાવી હોય? ઘરે બનાવી હોય તો લીલા મરચા, સિંગદાણા, નમક, હળદર અને અમે કોઠાણો પાવડર યુઝ કરીએ છીએ. કોઠાણો પાવડર ન હોય તો આપ લીંબુ પણ વાપરી શકો. કોઠાણો પાવડર જે આપણે કોઠીમડા જે આવે ને, ફ્રૂટ આવે ને કોઠા, એનો પાવડર હોય ડ્રાય કરેલો. બરાબર. અથવા એની જગ્યાએ આપ જો કોઠાણો પાવડર ન હોય તો આપ લીંબુ વાપરી શકો. મળી જાય કોઠાણો પાવડર? હા, મળે છે. મળે છે બધી કરિયાણા સ્ટોરમાં. મળી જાય કરિયાણા સ્ટોરમાં કે હોય નહીં, પણ મોટા સ્ટોર્સ હોય છે ત્યાં જનરલી હોય છે. બરાબર. કોઠાણો પાવડર ને મિક્સરમાં આપણે ગ્રાઇન્ડર કરી દેવાનું. અને આ ચટણી આપણે કેટલા ટાઈમ લગીને જતી? આ ચટણી આપણે ફ્રીજ વગર 15-17 દિવસ. 15 દિવસ લગીને ફ્રીજ વગર? ફ્રીજ વગર. ફ્રીજમાં રાખો 2 મહિના. બે મહિના. હા. અને જો ફ્રીઝરમાં રાખો તો 3 મહિના. ડીપ ફ્રીઝમાં રાખો તો 6-1 મહિના જેવું રહે છે. તો આપણી ચટણી તો કદાચ બહારે વિદેશમાં પણ લઈ જતા હશે ને ગુજરાતી વસતા હોય. આજે તમને જે છેલ્લી વાત કીધી ને, જે ડીપ ફ્રીઝર વાળી, એ આપણા એક ક્લાયન્ટ છે. મેઇન બેઝિક ઓફ યુકે છે. નામ તો મને અત્યારે એટલું બધું મોઢે નથી, પણ એ એકવાર ચટણી આપણી લઈ ગયેલા અહીંયાથી, પછી એમને ડીપ ફ્રીઝમાં રાખી દીધી. રિટર્ન આવ્યા ને તેથી એમ કીધું કે હજુ એક 6 મહિના જૂની ચટણી છે તારી, તું ખાય. એટલે લઈને આવ્યો આપણને દેખાડવા માટે કે તારી ચટણી એટલી ટકે છે ડીપ ફ્રીઝરમાં. ડીપ ફ્રીઝરની અંદર પણ આટલી ચટણી રાખતી હોય છે. અને વધારે આપણે બીજું ચેવડો કે શું હોય અહીંયા વધારે? મેઇન આપણું જે કોન્સેપ્ટ છે એ ચેવડો ને ચટણી છે. બરાબર. જેનાથી આપણે વખણાઈ છીએ. અને કોમ્બિનેશન બી ચેવડા ચટણીનું છે. ચેવડો ચટણી અને જારીવારી વેફર આપણું 3 મેઇન કોમ્બિનેશન છે. જારીવારી વેફર ઇટ્સ ટોટલી હેન્ડમેડ. અને ચેવડો છે એ અમારી જે મેઇન લેગસી જે ગણાય, આજે 50 વર્ષ છે, એક ને એક ટેસ્ટ એ છે. અને આપણે જે શ્રાવણ મહિનો આવી ગયો છે તો ફરાળની અંદર આપણે કઈ કઈ વસ્તુ રાખીએ? ફરાળમાં તો જો સાહેબ રાજગરાનો ચેવડો છે, ફરાળી ચેવડો રેગ્યુલર તીખો છે, પછી ડ્રાયફ્રૂટ ફરાળી ચેવડો છે, પછી તમે મોરો ચેવડો છે, પછી કેળાની વેફર, બટાકાની વેફર, જારીવારી વેફર, પછી ફરાળી બિસ્કિટ, ફરાળી ખાખરા, ફરાળી ફ્રાયમ, ફરાળી ખાખરા લગભગ હોય ખરા? હા સાહેબ, પૂરેપૂરા પૂરેપૂરા રાજગરાના લોટના. ફરાળી બિસ્કિટ રાજગ્રાના પણ? રાજગ્રાના પ્યોર રાજગ્રાના લોટ ના આવે. આ રીતના આપણે ઘણી પ્રોડક્ટ્સ છે જે આપણે બનાવીએ છીએ. વધારે તો ફરાળી ઉપર વધારે કોન્સેપ્ટ તમારો? અત્યારે ફરાળી ઉપર વધારે કોન્સેપ્ટ. શ્રાવણ મહિનો રેગ્યુલરમાં એવું નથી, દિવાળી હોય તો દિવાળીને લગતી આઈટમો હોય છે, શિયાળો હોય તો શિયાળામાં ફરાળી. આપણે ચાવા ફરાળી ચવાણું તો લગભગ એક જ ટાઈપનો હતો. તમારી પાસે કેટલા મળતા હોય? આપણી પાસે ફરાળીમાં ડ્રાયફ્રૂટ ચેવડો છે, ફરાળી તીખો ચેવડો છે, ફરાળી મોરો ચેવડો છે અને ફરાળી રાજગરાનો ચેવડો છે. જૈન લોકો હોય તો જૈન લોકો માટે રાજગરાનો ચેવડો પ્યોર જૈન આવે, જેમાં બટાકાનો પણ ઉપયોગ નથી કરતા આપણે. શું વાત છે! હવે તો મારાથી વધારે રહેવાશે નહીં. હવે છે ને પેટીસ અને જે અહીંયા ચટણી, એ બધી વસ્તુ ચેવડો ટેસ્ટ કરવો છે. હવે આપણે ટેસ્ટિંગ કરો. દોસ્તો, આપણે જેના વખાણથી આજે ખાસ આ વસ્તુ છે એ લીલી ચટણી. જે આ લીલી ચટણી તમે છે ને બધી જગ્યાએ ટેસ્ટ કરશો ને તો બધી જગ્યાએ ડિફરન્ટ આવશે. મારું પર્સનલ અને પોતાનું રિવ્યુ કહું ને તો જ્યારે પણ હું રાજકોટ આવું ને તો આમની ચટણી સિક્રેટ લઈ જાઉં છું. બહુ ખબર જ નથી હોતી, એમને ભાઈને નહીં ખબર હોય કે અમે જ્યારે પણ એ મોરબીમાં આવી રાજકોટ જ્યારે આવવાનું થાય ને મારે તો તમારી આ ચટણી અમે એ લઈ જતા હોય. અને આ જે ચટણી છે ને એવું કહેવાય છે કે રાજકોટની ચટણી બધી અલગ અલગ હોય છે, પણ જે આ તમારી જે ચટણી હોય છે ને ખાટી નથી લાગતી. હા, બરોબર વાત છે. નહીંતર આપણે જે બીજી જે ડબ્બીમાં હોય છે ને એ રગડાવાળી હોય છે, થોડી પાણીવાળી. અને પણ આ જે તમારી જે ચટણી હોય છે ને એકદમ નેચરલી હોય છે. હા. અને આ ચટણી બનાવી તો ભાઈએ પોતે રેસીપી પણ આપી દીધી છે. જે કોથમીર, સિંગદાણા,
ના, મરચા, સિંગદાણા, નમક, હળદર ને કોઠાનો પાવડર, ઓર લીંબુ, કોથમીર ના આવે? ના, કોથમીર પણ ના કરે. કોથમીર, નમક, મરચા, સિંગદાણા, મારા ઘણા ખરા જે ટ્રાવેલ બ્લોગર જેને કહેવાય ને સર, એ આ ચટણી એમને વર્લ્ડ વાઇડ બધાને ખવડાવી છે ને ખાધી છે. બે ચટણી તમારા જેવા જે આપડો જે તમને કીધું ને ચાર જાતના ફરાળી ચેવડા, આ સૌથી જૂનો અમારો મેઇન તીખો ફરાળી ચેવડો. બરોબર. પછી આ મોરો ફરાળી ચેવડો, આ વાળો પીળો, આ પીળો ફરાળી ચેવડો આપણો મોરો. બરોબર. પછી આ છે ડ્રાયફ્રૂટ ચેવડો અને આ રાજગરાનો ચેવડો. રાજગરાની સેવ છે તો રાજગરાની સેવ તો અલગથી તરવી પડે, કારણ કે એ સેમ તાવડામાં તો તરી જ નથી શકાતી, કારણ કે આ એની જૈન ની ઓથેન્ટિસિટી મુકાઈ જાય. જે ટેસ્ટ તો ગીરો આવે છે ને ખાસ. તમારું નામ શું પેલા? એ પિન્ટુભાઈ. પિન્ટુભાઈ, પિન્ટુભાઈ આપણે તમે આગળ શું રસિકભાઈ ની આગળ શું લઈ જાઓ વધારે? બરોબર. એમની ચટણી, એમની ચટણી વધારે તમને અહીં શું સારું શું લાગે? બધું એમ ચટણી માટે રાજકોટ છોડી રાજકોટની આપણી જે ચટણી વખણાતી હોય છે એમ ને. સરસ. સારું દોસ્તું, જો તમે અહીંયા આવો ને જયારે પણ ત્યારે આ લીલી ચટણી અને પૌવાનો જેવડો એ તો લઈ જજો, ખાસ એની સ્પેશિયાલિટી છે. અને આ જેવડો પણ લઈ જજો, ફરાળી પેટીસ એ તો ભૂલાય જ નહીં ને. ગરમમાં ગરમ મસ્ત મજા આવી છે. મજા આવી ગઈ. મળશું પાછા આવા જ વિડીયો અને અનોખી દુનિયા, અનોખો સ્વાદ. જો જ્યારે પણ રાજકોટ આવો તો તમે એકવાર મુલાકાત લઈ જજો, અને ના ગમે ને તો પૈસા પણ પાછા આપી દેશે. સ્પેશિયલ એમની ઓફર છે. મળશું પાછા નવા વિડીયો નહીં નવી મોત. ત્યાં લગી જય માતાજી, જય મોકલે, જય હિન્દ.